ગુજરાત રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાની અસરને તમામ જિલ્લાઓને તકેદારી રાખવા જણાવ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સની તાલુકાના અધિકારીઓ સાથે થયેલી કામગીરી અંગે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેવી રીતે અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ રૂમમાંથી જિલ્લાના 6 તાલુકાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ સાધતા જણાવ્યું હતું કે UGCL દ્વારા વીજ પ્રવાહ જળવાઈ રહે તેમજ વીજ પોલની સ્થિતિ અંગે સાવચેતી રાખવી તેમજ આરોગ્ય વિભાગની ઇમરજન્સી ટીમ તૈયાર કરવી ઉપરાંત વાવાઝોડા સમયે જૂના વૃક્ષો તથા ભયજનક બાંધકામનું સર્વે કરાવી તેનાથી થનાર સંભવિત નુકસાનને અટકાવવા અંગે તકેદારી રાખવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર અનિલ ધામેલિયા, અધ્યક્ષ કલેક્ટર આરજે વલ્લવી, સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 3 જૂનના રોજ વાવાઝોડાની આગાહી છે. એ હાલ વાવાઝોડું જે છે એ ગોવા કોસ્ટને અડીને અરબી મહાસાગરમાં છે અને એ નોર્થવર્ડ એની મૂવમેન્ટ અત્યારે થઈ રહી છે અને અપેક્ષિત છે કે એ 3 તારીખે રાત્રે મુંબઈ અને આપણા દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની વચ્ચેથી ફંટાશે અને એ બાબતે ભારે વરસાદ અને પવનની આગાહી IMD દ્વારા કરવામાં આવેલી છે, જેના ભાગરૂપે આપણા પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં આપણે સાવચેતીના ભાગરૂપે 23 ગામોમાં એલર્ટ ડિક્લેર કરી દીધું છે. જાફરાબાદ જેટી ઉપરથી જેટલા માછીમારોના બોટો જાય છે એ તમામ બોટોને આપણે પાછું લાવવા માટે સૂચના આપી દીધી છે અને તમામ બોટો પાછી પણ આવી ગઈ છે. સાથોસાથ પીપાઓ પોર્ટ ખાતે અને પોર્ટ ઓફિસર જાફરાબાદ દ્વારા વોર્નિંગ સિગ્નલ પણ આપી દેવામાં આવેલું છે. દરેક ગામમાં આપણે હેલ્થની ટીમ અને તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસમાંથી સ્ટાફ મૂકી દીધું છે, જેથી જો ઇવેક્યુએશનની જરૂર પડે તો આપણે ઇવેક્યુએશન લાસ્ટ મિનિટે કરી શકીએ. સાથોસાથ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો, દવાનો જથ્થો એ પણ પૂરો પાડવા માટે સૂચના આપી દીધી છે. RNB સ્ટેટ દ્વારા ક્લસ્ટર લેવલે JCB અને લેબરની ટીમો તૈનાત કરવામાં આવેલી છે અને PGVCL દ્વારા દરેક તાલુકા વાઇઝ ક્વિક રિએક્શન ટીમની રચના કરવામાં આવેલી છે, જેથી ભારે પવનના લીધે જો વીજ પોલમાં કોઈ નુકસાન થાય તો એને આપણે તાત્કાલિક રિપેર કરી શકીએ. અમુક જગ્યાએ જો વધારે પવન જણાશે તો આવા કિસ્સાઓમાં એ લોકોએ પ્રિવેન્ટિવ શટડાઉન પણ પાવરનું કરશે, પણ એની જાણ આપણને 2 કલાક પહેલાં કરી દેશે. એટલે એવી તમામ પ્રકારની તૈયારીઓ વાવાઝોડા માટેની જિલ્લામાં પૂરી થઈ ગઈ છે અને હાલ દરિયાકાંઠા વિસ્તારે IEC કામગીરી અને પ્રચાર પ્રસારની કામગીરી ચાલુ છે. તમામ લોકોને એ જ વિનંતી છે કે 3 તારીખના રોજ રાજુલા અને જાફરાબાદમાં અત્યાવશ્યક કામો સિવાય ઘરથી બહાર ન નીકળે અને જે કોઈ લોકો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હોય અથવા દરિયાકાંઠાને અડીને રહેતા હોય અથવા તો કાચા મકાનોમાં રહેતા હોય એ પોતપોતાના રિશ્તેદારોના ઘરે જ્યાં પાકા મકાનો ઉપલબ્ધ હોય અથવા ઊંચાણવાળા વિસ્તારોમાં રહેતા હોય આવા વિસ્તારમાં જતા રહે. રાજ્ય સરકાર દ્વારા NDRF એક ટીમ જાફરાબાદ ખાતે મોકલવામાં આવેલી છે, એ આજે રાત સુધી અહીંયા પહોંચી જશે અને આ આખો વાવાઝોડાનું પ્રકરણ પૂર્ણ ન થાય. જાફરાબાદ બંદરે 3 જૂનના રોજ સંભવિત વાવાઝોડાની આગાહીને લઈને 1 નંબરનું ભયંકર સિગ્નલ લગાવાયું છે. દરિયામાં માછીમારી કરવા ગયેલી 100 જેટલી બોટને અમરેલી જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા દરિયા કિનારે પરત બોલાવી લેવામાં આવી છે. ગુજરાત સરકાર NDRFની ટીમને જાફરાબાદ ખાતે તૈનાત કરી દીધી છે. પીપાઉ પોર્ટ તેમજ જાફરાબાદ પોર્ટ દ્વારા વોર્નિંગ સિગ્નલ આપી દેવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા અને જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાના 23 ગામોને કાચા મકાનમાં રહેતા લોકોને વાવાઝોડા તકેદારીના ભાગરૂપે સગાવાલા કે ભાડુ મિત્રો કે ત્યાં પાકા મકાનમાં સલામત સ્થળે જવાની સૂચના આપી દેવામાં આવી છે. પૂરતા પ્રમાણમાં પાણી અને દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરવાની સૂચના આપવામાં આવી છે. RNB સ્ટેટ દ્વારા ક્લસ્ટર લેવલે JCB અને લેબરની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. અમુક જગ્યાએ જો વધુ પવન વર્તાય તેવા કિસ્સામાં પાવરનું પ્રિવેન્ટિંગ શેલ્ટર હોમ કરે છે તેની પણ અગાઉ 2-3 કલાક પહેલાથી કરવામાં આવશે. અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાને લઈને સાવચેતી રૂપે તૈયારીઓ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂકી છે. આપનું નામ ભાઈ? મારું નામ કાકરા થોડી સમાજ પાલાભાઈ પટેલ પાલાભાઈ રામસિંહભાઈ પરમાર. અત્યારે કોઈ આપણે દરિયામાં માણું ખરા કોઈ નહીં. જાફરાબાદની તમામ બોટો અત્યારે કાંઠે લંગરી ગઈ છે, એક પણ બોટ જાફરાબાદની બહાર નથી. હવામાન કચેરીમાંથી કોઈ આપણે આગાહી કરવામાં આવી છે? સિગ્નલ મૂકેલી છે, જાહેરાત કરી દીધી. 20 ઓફિસર
આપણે જાણ કરેલી છે? હા, આપને આપને જાણ મેસેજ મળી ગયા છે. અત્યારે કોઈ દરિયામાં કોઈ બોટ ખરી નથી? એક પણ બોટ નથી. ભરતભાઈ ખુમાર, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી.